હવે મેથડ 5 ઉપગ્રહ 9મો એમસીક્યુ જો રકમ આપી હે પૃથ્વીને અનુલક્ષીને જુદી જુદી કક્ષામાં ભ્રમણ કરતા બે ઉપગ્રહ એના કક્ષીય વેગનો ગુણોત્તર 9:10 છે તો તેમની કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર ખાલી જગ્યા હોય કક્ષીય વેગનો ગુણોત્તર આપ્યો છે 9:10 અને એની કક્ષાની જે ત્રિજ્યા હોય એનો ગુણોત્તર તમારી પાસે માયગો જો પરિસ્થિતિ દોરી નાખ પૃથ્વીને અનુલક્ષીને બે ગ્રહ પરિભ્રમણ કરે છે આ પૃથ્વી રેડી એનું દળ એમ બે ગ્રહ પરિભ્રમણ કરે છે આ પેલો ગ્રહ હાલો એની જે ઝડપ હશે એ V1 કહી કક્ષાની જે ત્રિજ્યા છે એ R1 કહી બરાબર પૃથ્વીને અનુલક્ષીને બે ઉપગ્રહ પરિભ્રમણ કરે છે તો એક ઉપગ્રહ થયો બીજો લઈ લો હાલો બીજો ઉપગ્રહ એની કક્ષાની ત્રિજ્યા R2 અને એની કક્ષાની ઝડપ છે V2 બરાબર એટલે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા બે ઉપગ્રહ મેં લઈ લીધા પેલો ઉપગ્રહ એની કક્ષીય ઝડપ મેં V1 દર્શાવીશ અને એની ત્રિજ્યા કક્ષાની R1 કહીશ અને બીજો ઉપગ્રહ હે એની કક્ષાની ઝડપ મેં V2 દર્શાવીશ અને કક્ષાની ત્રિજ્યા R2 દર્શાવીશ તો તમને કીધું શું એમાં કે પૃથ્વીને અનુલક્ષીને ભ્રમણ કરતા બે ઉપગ્રહ એની કક્ષીય ઝડપનો ગુણોત્તર કક્ષીય ઝડપ એટલે પેલા ઉપગ્રહ માટે V1 અને બીજા માટે V2 એનો ગુણોત્તર 9/10 છે તો બેયની કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય એટલે કે R1/R2 આ કેટલું થાય આ મેળવશ જો મળી જાય કક્ષીય વેગ સૂત્ર છે જ મારી પાસે અહીં V1 મૂકું તો અહીં R1 આવશે અહીં V2 મૂકું તો અહીં R2 આવશે અને અહીંથી મને ટૂંકમાં આ સૂત્ર ઉપરથી ગુણોત્તર સીધો મળી જાય એમ છે જો આનો જ ઉપયોગ કરું V1/V2 તમને આપ્યું છે 9/10 V1 આના ઉપરથી કિંમત આવશે વર્ગમૂળમાં G કેન્દ્ર ઉપર G હોય એનું દળ એટલે ME અને છેદમાં આવશે R1 અને બીજો ઉપગ્રહ છે એની કક્ષીય ઝડપનું સૂત્ર આટલું થાય આ 9/10 વર્ગ કરી નાખો આ નીકળી જશે વર્ગ કરી નાખો એટલે વર્ગમૂળ નીકળી અને છેદનો છેદ ઉપર તો R2/R1 વર્ગ કરીશ એટલે 81 અને છેદમાં 100 વ્યસ્ત કરી નાખું તો R1/R2 બરાબર 100/81 હાલો આનો જવાબ એટલે 9મો એમસીક્યુ અહીં કમ્પ્લીટ થાય